બનાસકાંઠામાં બાળ લગ્નનો મામલો ન્યૂઝ 18 ગુજરાતીની ઇમ્પેક્ટ પડી. અમદાવાદ મહિલા ક્રાઇમે કિશોરીને બચાવી લીધી. 17 વર્ષની કિશોરીને 1.5 લાખમાં વેચી હતી. ચમનપુરામાંથી કિશોરીને બચાવી લેવામાં આવી છે. અમદાવાદમાં બનાસકાંઠામાં બાળ લગ્નનો જે મામલો હતો, અમદાવાદની મહિલા ક્રાઇમ કિશોરીને બચાવી લેવામાં આવી. અમદાવાદ મહિલા ક્રાઇમ કિશોરીને બચાવવા માટે પહોંચી અને ચમનપુરામાંથી તે કિશોરીને બચાવી લેવામાં આવી છે. 1.5 લાખની અંદર 17 વર્ષની બાળકીને વેચી દેવામાં આવી હતી. 17 વર્ષની કિશોરીને વેચી દેવામાં આવી હતી. ન્યૂઝ 18 ગુજરાતીએ આ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો અને અહેવાલ જે પ્રસારિત કર્યો હતો તે અહેવાલની ઇમ્પેક્ટ પડી છે. 17 વર્ષની કિશોરીને 1.5 લાખમાં વેચાઈ અને તેની જાણ કરાતા અમદાવાદ મહિલા ક્રાઇમ દ્વારા તેને બચાવી લેવામાં આવી છે. ગુજરાતમાં શરૂ થયો છે 7 ફેરાનો સોદો. સગીર કિશોરીને રૂપિયા માટે વેચી હોવાની વાતનો ખુલાસો થયો. એક તરફ સગીર કિશોરીના લગ્ન થાય છે તો બીજી તરફ થાય છે રૂપિયાનો વહીવટ. કિશોરી 17 વર્ષની છે. સામાજિક કલ્યાણ વિભાગે લગ્ન કરનાર શખ્સ અને દલાલની શોધ આરંભી છે. આખરે તે બંનેને પકડી પડાયા છે. સાત ફેરાનો સોદો. રૂપિયા માટે વેચી કિશોરી. આ છોકરી લઈ જાતે કરતે આ છોકરી પાછી રિટર્ન હું મોકલીશ. ને આ છોકરી કીધા કેમ કે હવે મારે નથી જવું, તો તમારા આલેલા પૈસાની જવાબદારી બધી મારી. મોટી ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન. અત્યાર સુધી સાંભળ્યું છે કે ઉત્તર ગુજરાતમાં પુરુષોની સરખામણીએ યુવતીઓની સંખ્યા ઓછી છે, જેથી બહારથી યુવતીઓને રૂપિયા આપી બોલાવાય છે. પરંતુ બનાસકાંઠાના દાંતામાં 17 વર્ષની કિશોરીને રૂપિયા ખાતર વેચી લગ્ન કરાવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર ઘટના વિડીયો વાયરલ થયા બાદ સામે આવી છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે લગ્ન કરાવવામાં આવી રહ્યા છે. આ વિડીયો સાથે અન્ય એક વિડીયો પણ પ્રકાશમાં આવ્યો છે, જેમાં કિશોરીને ખરીદવાની વાતચીત સાંભળવા મળે છે. એટલે કે પહેલા કિશોરીને ખરીદવાનો સોદો થાય છે, જે બાદ લગ્ન કરાવવામાં આવે છે. વિડીયોમાં દલાલ કિશોરીને ખરીદનારને ત્યાં સુધી વિશ્વાસ અપાવે છે કે જો કિશોરી પાછી આવશે તો પૂરા રૂપિયા પાછા મળી જશે. સાંભળો પૂર્ણ સંવાદ. આ છોકરી લઈ જાતે કરતે આ છોકરી પાછી રિટર્ન હું મોકલીશ. ને આ છોકરી કીધા કેમ કે હવે મારે નથી જવું, તો તમારા આલેલા પૈસાની જવાબદારી બધી મારી. સમગ્ર ખરીદી નો સોદો કેમેરા સામે થાય છે. હદ તો ત્યારે થઈ જયારે કિશોરી ના સગા પણ યુવતીને મનાવવા બાંહેધરી આપે છે. તે કહે છે કે રૂપિયા મળી જશે તો કિશોરી પણ માની જશે, જો કિશોરી નહીં માને તો તેના પગ ભાંગી નાખીશું, તેને લગ્ન કરવા જ પડશે. જો કે પરિવાર ખુદ કેમેરા સામે સ્વીકારે છે કે દલાલે સોદો 1.5 લાખમાં કર્યો હતો અને અમને માત્ર 50,000 જ મળ્યા છે, બાકીના રૂપિયા દલાલ ખાઈ ગયો છે. 1,80,000. હાસી વાત હો ને, તમારે ને જગમાલ ને તમારે હોય લાવું ને, હું હમે હમે મૂટે કરી દઉં. ને એમની હવે તમારે છોકરી લાવવા માટે તમારે શું કરવું હોય? અમારે કોઈ જ નહીં કરવાનું, સહી પૈસા હલવા કબૂલ થઈ ગઈ. પૈસા હલવા કબૂલ હે? હા, પેલા મોકલવા તૈયાર નહીં તો શું કરવા? તીસ કે પણ અમારે પૈસા રણી તની કોઈ નહીં, તો અમદાવાદ પૈસા અમે શું કરીએ? એ ઓળખે ને તો જગમાલ નહીં હતી ને. અચ્છા, પૈસા શું કરવાનું અમારે? વિડીયો પ્રકાશમાં આવ્યા બાદ સામાજિક કલ્યાણ વિભાગનું તંત્ર હરકતમાં આવ્યો. જિલ્લા વિકાસ અધિકારી સહિતનો કાફલો ગામમાં જઈ તપાસ કરતા ખબર પડી કે કિશોરીના લગ્ન 2 મહિના પહેલા અમદાવાદના એક ઠાકોર શખ્સ સાથે કરાવ્યા છે. તે કોણ છે તે વિશે માત્ર દલાલ જ જાણે છે, પરિવારના કોઈ સભ્ય જાણતા નથી. અમદાવાદ કે કોઈ ઠાકોર નામ કા ઇસમ કે સાથ શાદી કરવાઈ હૈ ઓર સાથ મેં ઉસકે પાસ સે 50,000 રૂપિયે કા પૈસે કે લેતી દીધી હોઈ હૈ ઓર સાથ મેં ઓ અભી જાણતા નહીં હૈ કે ઉસકી બચ્ચી અમદાવાદ મેં કોણ સે એરિયા મેં હૈ લેકિન ઉસકો ઇતના માલૂમ હૈ કે અમદાવાદ મેં હૈ. સર, બચ્ચી કી ઉમ્ર કિતની થી ઓર જો યે ગુના બનતા હૈ તો કિતની સજા કા પ્રાવધાન કિયા ગયા હૈ? બચ્ચી કી ઉમ્ર 17 સાલ કી થી ઓર જો ગુના બનતા હૈ તો ઉસકો 2 સાલ તક સજા ઓર 1 લાખ રૂપિયા તક દંડ કી પ્રાવધાન હૈ. સમાજમાં વ્યાપેલી બાળ લગ્નની બદીઓને રૂપિયા માટે સોદા કરતા આવા દલાલો જ ફેલાવી રહ્યા છે.
એક તરફ સરકાર બાળ લગ્નના કાયદાને વધુ કડક બનાવી રહી છે, ત્યારે આવા દલાલો સાત ફેરાનો સોદો કરતા જરા પણ અચકાતા નથી. કિશોરીઓ કોઈ ખોટા હાથમાં ન જાય તે માટે તંત્રએ વધુ કડક કાર્યવાહી કરવી જ રહી. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, દાંતા, બનાસકાંઠા.